ધોરણ પાંચ પાઠ આઠ આપણે આજે ચાલી ગયા વીકમાં ચાલી ગયો છે. હવે આગળ આપણે તમને મેં હોમવર્કમાં શબ્દના અર્થ મુહાવરા અને અભ્યાસના પહેલો અને બીજો સવાલ તમને આપેલો છે. બીજો સવાલ આપેલો છે એમાં જુઓ તમને ખાલી જગ્યા આપેલી છે ને એમાં રેપર લગાવવાનું મેં તમને કહ્યું હતું અને એ રેપર લગાવ્યા પછી રેપર પર શું શું વસ્તુ હોય છે લખેલી એ ઝીણા અક્ષરોમાં હોય છે તો આપણે ધ્યાનથી જોઈને લેવાનું હોય છે. કોઈ પણ વસ્તુ ખરીદી કરો ત્યારે રેપર પરની માહિતી હંમેશા વાંચીને લેવું જોઈએ. એક્સપાયરી ડેટવાળી વસ્તુ જે આપણે પતી ગયું છે તારીખ જતી રહી છે તો તેવી વસ્તુ ખરીદવી જોઈએ નહીં. આપણે ખાવાની દરેક ચીજ વસ્તુ પર અને દવાની સામગ્રી પર એક્સપાયરી ડેટ અવશ્ય આપેલી છે. શાકાહારી અને માંસાહારી માટેનું પણ મેં તમને શીખવાડ્યું હતું કે શાકાહારી હોય તો ગ્રીન ટપકાવાળી વસ્તુ લેવી અને માંસાહારી વ્યક્તિ હોય તો રેડ ટપકાવાળી વસ્તુ લેવી જોઈએ. આ વસ્તુનું ધ્યાન આ વાતનું તમારે ધ્યાન હંમેશા માટે આ જીવન તમારે આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. હવે આગળ જુઓ તો અભ્યાસની અંદર પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણમાં જુઓ કે તમને ચાર ચિત્ર આપેલા છે. આ ચારે ચાર ચિત્ર કયા કયા છે તો કે રેલવે ક્રોસિંગ અરક્ષિત, હોસ્પિટલ, પૈદલયાત્રી ક્રોસિંગ એટલે કે ઝીબ્રા ક્રોસિંગ અને સાયકલ ક્રોસિંગ બરાબર. તો આ ચિત્રો તમારે પેન્સિલથી ડ્રો કરવાના છે, દોરવાના છે નોટમાં. નોટમાં દોર્યા પછી કયા ચિત્ર નીચે શું લખવાનું છે તે તમારે લખવાનું છે અને આ ચિત્ર ક્યાં આગળ આવેલું છે એ તમને હું સમજાવું છું. જ્યાં પણ હોસ્પિટલ આવતી હોય, ખાનગી, સરકારી અથવા તો મોટી હોસ્પિટલની બહાર આ રીતનાનું દ્રશ્ય આપેલું હોય છે જે વત્તાનું ચિહ્ન બતાવે છે. રેડ વત્તાનું, લાલ કલરના વત્તાનું. ડૉક્ટરો અને નર્સો જે હોય છે, ડૉક્ટરો લગભગ પોતાના વાહનો ઉપર પણ આ રીતનું ચિત્ર દર્શાવે છે. જ્યાં હોસ્પિટલ છે ત્યાં બેડ આપેલો હોય છે અને ચોરસ વત્તાનું નિશાની હોય છે બરાબર. અને બાજુમાં જે છે એ રેલવે ક્રોસિંગ છે આરક્ષિત. જ્યાં પણ આપણે રસ્તા પર વાહન ચલાવતા હોઈએ છીએ, ફોર વ્હીલ લઈને આપણે જતા હોઈએ છીએ અથવા તો બસમાં જતા હોઈએ છીએ ત્યારે જ્યાં પણ ગાડી રેલગાડી ક્રોસ થતી હોય છે ત્યાં ગાડી ફાટક ઉપર આ રીતનું ચિહ્ન આપેલું છે કે નજીકમાં એટલે અહીંયાથી હવે રેલવે પસાર થાય છે જેથી તમારે ધ્યાન રાખવું જોઈએ. ઝીબ્રા ક્રોસિંગ એને પૈદલ યાત્રી ક્રોસિંગ પણ કહેવામાં આવે છે. જ્યારે પણ તમે મોટા શહેરોમાં જતા હશો ત્યારે આ રીતની કાળા પટ્ટા સફેદ પટ્ટા મારેલા હોય છે. તો હંમેશા રસ્તો ક્રોસ કરતી વખતે ઝીબ્રા ક્રોસિંગ પર ચાલીને જવું જોઈએ જેનાથી આપણું એક્સિડન્ટ થતો નથી અને થાય તો સામેવાળા વ્યક્તિ જવાબદાર ગણવામાં આવે છે. સાયકલ જે તમે મોટા શહેરોમાં જશો તો રસ્તા મોટા પહોળા પણ હોય છે તો એના માટે સાયકલિંગનો અલગથી રસ્તો હોય છે. સાયકલિંગ માટેનો, સ્કૂટર માટેનો, ટુ વ્હીલર માટેનો અને ફોર વ્હીલર માટેનો અલગ રસ્તો હોય છે. તો હંમેશા તે પ્રમાણેનો ઉપયોગ કરીને જ ચાલવું જોઈએ જેનાથી આપણે અકસ્માતનો ભય રહેતો નથી. હવે પ્રશ્ન ચારમાં જો ઊંચી અવાજ મેં પઢ્યો અર લીખી, તમારે આ બધા જે શબ્દો છે એ ધ્યાનથી વાંચવાના છે અને લખવાના છે. આપણે એક શબ્દ બે વાર લખવાનો. લક્ષ્મણ, ઉપેક્ષિત, ક્ષમા, અયોધ્યા, ઈચ્છા, પ્રજા, કર્તવ્ય, ધ્યાન, પ્રભુ, ઇન્હે. આ બધા શબ્દો તમારે લખવાના છે, એક શબ્દ બે વાર. હવે અભ્યાસના આપણે ચાર સવાલ થઈ ગયા. આગળ જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં નવા પાને લખવાનું તમારે. સ્વાધ્યાય નવા પાને લખો ત્યારે હંમેશા ધ્યાનમાં લખજો કે પ્રશ્નો હાસ્યા ઊભા હાસ્યમાં વ્યવસ્થિત લખવાના, હેડિંગ બરાબર લખવાનું અને જ્યારે પણ એક પ્રશ્ન પૂરો થાય એટલે એક લીટી છોડવાની. સમજમાં આવી ને વાત? નોટ કમ્પ્લીટ રાખવી જોઈએ અને સરસ દેખાવી જોઈએ. પહેલા પ્રશ્નમાં પ્રશ્નના જવાબો લખવાના છે, બીજા પ્રશ્નમાં તમારે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે યા, મે, મેં, મે અનુસ્વરવાળું છે, યા, મેં બે માત્રાવાળું છે, એક માત્ર અને બે માત્રાવાળા શબ્દો જે છે તેનો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યા પૂરી કરવાની છે બરાબર. પછી પ્રશ્ન ત્રણ જુઓ. જલ, થર ઓર પેડો પર રહેવાલે પશુ પક્ષીઓ કે નામ અલગ અલગ
લખીએ. પશુ પક્ષીઓના નામ લખવાના છે, જળમાં રહેવાવાળા પશુઓ અને પક્ષીઓ, થળ એટલે જમીન પર રહેવાવાળા અને પેડ ઉપર, પાણીમાં રહેવાવાળા, રસ્તા ઉપર એટલે કે ઝાડ ઉપર રહેવાવાળા, સોરી હા જમીન પર રહેવાવાળા અને પેડો ઉપર એટલે ઝાડ પર રહેવાવાળા પશુ અને પક્ષીઓના નામ તમારે લખવાના છે. આ તમે જેટલી લીટી આપી છે, પાંચ પાંચ નામ લખવાના છે, બરાબર. જળચર પ્રાણી, સ્થળવાળા થલવાળા પ્રાણી અને ઉભયજીવી પ્રાણી એટલે જમીનમાં પણ રહે અને પાણીમાં પણ રહે એવા પક્ષીઓના નામ લખવાના છે, સોરી પ્રાણીઓના નામ લખવાના છે. પક્ષીઓના પેડ ઉપર રહેતા પક્ષીઓના નામ લખવાના છે, બરાબર ને. તો આ રીતના તમે આખી યાદી પૂર્ણ કરજો. આગળ જો ભાષા સજ્જતામાં તમને આપેલું છે, અપના નામ લખીએ, આ પ્રમાણેનો ફોર્મો તમારે નોટમાં લખવાનો. આની ઉપર તમે જુઓ કે પોતાનું નામ લખવાનું છે, ગામનું નામ લખવાનું છે અથવા શહેરનું નામ લખવાનું છે, તમારા ત્રણ દોસ્તોના નામ લખવાના છે, ત્રણ નદીઓના નામ લખવાના છે અને ત્રણ પર્વતોના નામ લખવાના છે. ત્રણ ચાર તમને જે આવડે તે, ચાર ચાર લખવાના છે, ઓછામાં ઓછા ત્રણ લખવાના, બરાબર. તો આ લખી ગયા પછી તમે જુઓ કે આપને જો ઉપયુક્ત નામ લખે હે ઉસે સંજ્ઞા કહેતે હે, એટલે કોઈ પણ નામ, સ્થળનું નામ હોય, પોતાનું નામ હોય, વ્યક્તિગત નામ હોય, શહેરનું નામ હોય, દોસ્તોનું નામ હોય, નદીઓના નામ, પર્વતના નામ કે સ્થળોના નામ, જગ્યાઓના નામ, તો એ દરેક નામને શું કહેવામાં આવે છે, સંજ્ઞા કહેવામાં આવે છે. કિસી ભી વ્યક્તિ, સ્થાન યા વસ્તુ કે નામ કો સંજ્ઞા કહેતે હે. સંજ્ઞા કિસે કહેતે હે, તો સંજ્ઞા કિસે કહેતે હે, તો કિસી ભી વ્યક્તિ, સ્થાન યા વસ્તુ કે નામ કો સંજ્ઞા કહેતે હે. આ વસ્તુ તમારે જે આપેલું છે એ હાસ્યમાં ખૂંદેડી પાડીને લખવાનું છે બે વાર. આ વાક્ય કેટલી વાર લખવાનું? બે વાર લખવાનું છે, બરાબર. અને પછી આગળ જુઓ તો સોચો ઓર લિખો, આપકે આસપાસ ઓર ક્યા ક્યા ચીજે હે જો સંજ્ઞા હે. તમારે વિચારવાનું છે અને પછી લખવાનું છે કે સંજ્ઞામાં આવતી કઈ કઈ વસ્તુઓ બીજી છે જેની તમારી યાદી બનાવવાની છે, બરાબર. એ અભ્યાસ પહેલો પૂરો થયો, હવે અભ્યાસ બે. અભ્યાસ બેમાં જુઓ તમને જોડકા આપેલા છે, એ જોડકામાં પણ તમારે અવિભાગ અને બ વિભાગમાં શું આપેલું છે, નામ આપેલા છે અને આ બાજુ વસ્તુ આપેલી છે. અવિભાગમાં મહેશ, હિમાલય, ગંગા, રામાયણ અને ભારત આ નામ આપેલા છે. હવે આ જ વસ્તુ સામે આપેલી છે કે ભાઈ મહેશ તો કે લડકા કા નામ, હિમાલય પર્વત કા નામ, ગંગા નદી કા નામ, રામાયણ પુસ્તક હૈ ઓર ભારત દેશ, દેશનું નામ શું છે, ભારત, આપણા દેશનું નામ ભારત છે, બરાબર ને. તો આ રીતના જુઓ તો કે પુસ્તક હોય, છોકરા હોય કે છોકરી હોય, કોઈ સ્થળ હોય, દેશનું નામ હોય કે નદીઓના નામ હોય કે પર્વતોના નામ હોય, તો એ બધા જ નામોને આપણે સંજ્ઞા કહેવામાં આવે છે, બરાબર. તો આમાં તમારે વિચારીને ખાલી શબ્દો લખવાના છે. અતઃ એ સભી સંજ્ઞા હે, બધા જ સંજ્ઞા છે અને યોગ્યતા વિસ્તારમાં તમારે શું કરવાનું છે કે રામાયણના પ્રસંગ સાંભળવાના, જો ઘરમાં વડીલ હોય તો દાદા દાદી હોય કે નાના નાની હોય તો એમની પાસે જઈને રામાયણની અંદર નાના 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 પ્રસંગો કહેવાના, સબરીવાળા કેવટવાળા એ બધા પ્રસંગો જે છે જે આપણને જાણવા જેવા છે અને આપણા જીવનમાં ઉતારવા જેવું છે. રામાયણ કે પાત્રો કે સૂચિ બનાવીએ, રામાયણમાં કયા કયા પાત્રો આવે છે એટલે કે કયા કયા માણસોના અંદર સમાવેશ થયેલો છે વ્યક્તિઓના, તેના નામની સૂચિ બનાવવાની. અને છેલ્લે છે રામાયણ કે કોનસે પાત્ર આપકો પસંદ આવે ઓર કયા કોનસે નહીં આવે એની ચર્ચા કરો, એટલે કે તમારે કયા પાત્રો તમને વધારે ગમે છે
ને કયા પાત્ર નથી ગમતા તે તમારે લખવાનું છે. તો અહીંયા આપણો પાઠ 8 પૂર્ણ થાય છે. નેક્સ્ટ વીકમાં આપણે જોઈશું પુનરાવર્તન 2 અને મૌખિક કસોટી અને લિખિત કસોટી. આ મૌખિક અને લિખિત કસોટી પૂરી થશે એટલે આપણે સેમ 1નો આખો અભ્યાસક્રમ પૂરો થશે, જે તમારે ધ્યાનમાં લઈને કરવાનું છે. બરાબર, પુનરાવર્તન તો તમારે જાતે લખવાનું છે, પણ હું તમને કસોટી સમજણ પાઠ દઈશ. બરાબર, ચાલો ઓકે.